ડ્રેસ ની વાત કરી લાસ્ટ ટાઈમ 2004 માં ગયા, હમણાં રિસેન્ટલી તમે જઈને આવ્યા છો 2010, તો એના પર તમે એક લેખ પણ લખેલો, ખાસ ત્યાંના ગુજરાતીઓ વિશે તમે લખેલો, અને એ ખૂબ જ માનવા લાયક કન્ટ્રોવર્શિયલ અને આકરો કાઠિયાવાડીમાં કહીએ, કારણ કે સ્પીકબીના સામે વાંચકો ત્યાંના ગુજરાતીઓ છે, એમને પણ વ્યૂઝ આપને મોકલાવેલા, તો આવું તમને કેમ લાગેલું, કોઈ પર્સનલ એક્સપિરિયન્સ થયેલો કે? ના, બે બાબતો હોય છે. માણસ, કોઈ પણ ડાયો માણસ હોય, એ બે બાબતોથી શીખતો હોય. એકથી વધારે અંગત અનુભવ, ક્યારેય એક અંગત અનુભવે ક્યારેય ફાઇનલ જજમેન્ટ ન લેવાય. આ મારો સિદ્ધાંત રહ્યો છે કે કોઈ પણ માણસને, માણસ પરિસ્થિતિઓનો દાસ હોય છે. આજે કોઈ માણસ એવી પરિસ્થિતિમાં હોય ત્યારે તમને સરખો જવાબ ના આપી શકે, તો યુ ગિવ હિમ ઓર હર સેકન્ડ ચાન્સ કે એવી પરિસ્થિતિ બદલાય, તો કદાચ એનો જવાબ વધારે સુલઝો હોય. ક્યારેક માણસનો મૂડ ઓફ હોય, ક્યારેક બીજી કોઈ ઘટનામાંથી પસાર થતો હોય, તમે કોઈ વાત લઈને પહોંચી જાઓ, ઘટનાઓ અલગ. એટલે હું હંમેશા માનું છું કે કોઈ પણ વ્યક્તિ વિશેનું જજમેન્ટ પણ ભલે આપણે આવી ગયું હોય, પણ આવી ગયું હોવા છતાં તમારે એને બેનિફિટ ઓફ ડાઉટ આપવો જોઈએ. બે ત્રણ અનુભવો પછી જ તમારે ફાઇનલ જજમેન્ટ લેવું. એટલે અલગ અલગ પરિસ્થિતિમાં માણસ એકસરખી રીતે વર્તે તો સમજી લેવાનું કે ના, આ હવે ફાઇનલ જજમેન્ટમાં આનું પ્રકૃતિ જ આ છે, નહીતર બદલાઈ શકે પ્રકૃતિ, પરિસ્થિતિ બદલાય, પ્રકૃતિ બદલાય છે, એવું બનતું હોય. એમાં બે બાબત છે મેં કહ્યું કે, અને બીજું, માત્ર અંગત અનુભવે કોઈ પણ જનરલાઇઝ તારણ ન કાઢી શકાય. જનરલાઇઝ તારણ કાઢતી વખતે તમારે કેટલાક જનરલાઇઝ પેરામીટર્સ અને ટ્રેટ્સ જેને કહેવાય એ પણ ચેક કરવા પડે, એના ચેક પોઈન્ટ ચેક કરવા પડે. તમારા અંગત અનુભવ એનું ઇનિશિયેટિવ ફર્સ્ટ સ્ટેપ બને, પણ લાસ્ટ સ્ટેપ ન બને. લાસ્ટ સ્ટેપ માટે તમારા આજુબાજુની બીજી તારણો પણ જોવા પડે. એટલે મારો લેખ જો તમે ધ્યાનથી વાંચશો તો એમાં અંગત અનુભવની વાત ક્યાંક ક્યાંક છે, એની સાથોસાથ કેટલીક જનરલાઇઝ સ્ટેટમેન્ટ જ છે, બહુ ક્લિયર કટ છે, કોઈ પણ માણસ જઈને ચેક કરી શકે, એમાં મારી જરૂર નથી. મારી હાજરી ઉદાહરણ આપેલું છે, આપણા ભારતના પુરાણા ભારતનું પણ તમે એને કમ્પેરિઝન આપેલી છે, અને એમને પણ જઈને ચેક કરી શકે. તમે જાઓ, તમે મોટા ભાગના, જે મેં કહ્યું, મેં એમાં લખ્યું છે કે બધા આવા નથી. મેં એમ પણ લખ્યું છે કે લેખ લખતી વખતે આશિયાની જગ્યા ખાલી હોય એમાં આ બાબતની અંદર પણ હું જગ્યા ખાલી રાખું છું, અને મને એવા લોકો મળ્યા છે અમેરિકામાં, એવા લોકો, મેં એમના નામ પણ લખેલા છે મને લેખનું, અલ્પેશ ભલાળાથી શરૂ કરી અને ઉકાભાઈ સોલંકી સુધીના મેં એવા નામો લખેલા છે કે ભાઈ આ એવી વ્યક્તિઓ છે જે અલગ પ્રકારની છે, એ પણ કમાયા છે, એ પણ કમાવા માટે ત્યાં ગયા છે, પણ એમનો એંગલ જુદો છે, એમનો પર્સપેક્ટિવ જુદો છે, એ ટિપિકલ એનર્જી એનઆરઆઈ મોડની અંદર ગોઠવાયા નથી. પણ બાકી મોટા ભાગે, અને આ લેખ લખાયા પછી મને ઘણા અમેરિકાથી રિટર્ન થયેલા આવેલા લોકોના પણ એવા પત્રો અને ફીડબેક મળ્યા છે કે અમે આવું કહી નહોતા શક્યા, બાકી અમને આવા જ અનુભવ થયા છે. એક સેવંતીભાઈ કરીને મિત્ર છે, કલોલ બાજુ રહે છે, એમનો એક લાંબો પત્ર આવ્યો કે એમણે આખી, એમને કેવા અનુભવો થયા, એમનો એક જમાનામાં રજનીકુમાર પંડ્યા આખો લેખ લખેલો એના ઉપર, એ લેખની કોપી સાથે મોકલાવેલો કે અમેરિકન હોસ્પિટલની અંદર એમની $86,000 સોરી એવું કંઈક બિલ માફ કરી દેવામાં આવ્યું, અને કોઈ સગાઓ એમને દેખાયા નહીં ત્યારે. પણ પેલા ડોક્ટરે કે ભાઈ ઓકે તમે બહારથી આવો છો અને તમારી પાસે પૈસા નથી, એનો અર્થ એવો નથી કે તમને મરવા દઈએ, એમ કરીને $86,000 બિલ માફ કરીને એમની સારવાર કરી. આવો આવેલું બે ત્રણ એવા મિત્રો, માર્કંડભાઈ ભટ્ટ આપણા વડોદરાના બહુ સારા નાટ્યકર્મી, હમણાં જ એમના વ્યાખ્યાનમાં હું જઈ આવેલો, તો માર્કંડભાઈએ પણ મને સપોર્ટ કર્યો, કારણ કે માર્કંડભાઈ તો અમેરિકાના 37 રાજ્યોએ એકથી વધુ વખત નાટકોની ટીમ લઈને ફરેલા છે. એ વ્યક્તિએ પણ કહ્યું તમારું ઓબ્ઝર્વેશન એકદમ સાચું છે. હવે એમને તો મને ખબર નહોતી કે એમને આવા ફીડબેક આવશે, બરાબર, પણ આ સેન્સની અંદર મેં એમાં લખેલું છે કે લોકો શું કામ ફીડબેક નથી આપતા. એક કે મોટાભાગના અહીંથી જનારા લોકો પ્રોફેશનલ રીઝનથી જાય છે, એમને કોઈ અમેરિકાને પારખવાની, માણવાની, જોવાની, જાણવાની દ્રષ્ટિકોણ સાથે ન જતા હોતા. કાર્યક્રમ પત્યો, પુરસ્કાર મળ્યો, થયા ઘર ભેગા, બીજા કાર્યક્રમની વાટ જોશું. ઘણીવાર એવું પણ હોય કે જે યજમાન હોય તેમને સારું લગાડવા માટે પણ આ વસ્તુ ના કરવો. ના, મારો મુદ્દો જ જુદો છે. મારો મુદ્દો એમ છે કે યજમાનો સારા હોય છે, હું એમ નથી કહેતો બધા અમેરિકન યજમાનો ખરાબ હોય છે, પણ મારો મુદ્દો એમ છે કે જે લોકો આ પ્રકારની ટીકા નથી કરતા એનું કારણ એવું છે, કાર્યક્રમોના આયોજન માટે અમેરિકન ગુજરાતી હોય, હું તો એમ કહું છું કે મારા સુરતના સૌજીભાઈ વેકરિયા અને કાનજીભાઈ ભરાળા પાસે આવો, શીખો, કે તમને ટ્રેનિંગ આપે તમે શીખી શકશો. અમારા પોરબંદરના સુરેશભાઈ કોઠારી પાસે આવો અને શીખો, એ શીખવાડી શકશે તમને કાર્યક્રમોના આયોજન કેમ કરવા, સચોટ અને પરફેક્ટ આયોજનો કેમ કરવા. આ બધા એવા માણસો છે કે જે કાર્યક્રમ આયોજનના મંધાતાઓ છે, જે લાખો માણસોના કાર્યક્રમો એટલી સરસ રીતે આયોજન કરે છે કે તમે ગામડાઓમાં જઈને કરે છે અને તમે વાહ પોકારી ઉઠો, અને ત્યાં ધક્કામુક્કી થતી હોય, ફોટો પડાવવા માટે લોકો એસટી બસની અંદર જેવી રીતે ચડતા હોય એમ ચડી જતા હોય એકબીજા સામે, કોઈ આવીને આમ કહે, બધા જ એકબીજાની, જેને કહેવાય કે એકબીજાની ટાંટિયા ખેંચમાં, એકબીજા કરતા પોતાની લીટી મોટી દોડવામાં, બીજાનું કાપવામાં, પોતાની સિદ્ધિઓની નીચે બહુ ઘટ રેખાઓ દોરવામાં, ખાણી પીણીને કચરો કરવામાં, આવી રીતે જ વર્તતા હોય છે. અને મેં એકથી વધારે જગ્યાએ જોયું, લોકો જાત જાતની વાતો કરે, તમને ખુશ કરવા માટે કોઈ તમારા વિરોધીને લગતી વાતો કરે,
મારા જેવા માણસને એવું કઈ સ્પર્શે નહીં. હું એવી જેને આપણે શુદ્ધ કાઠિયાવાડીમાં ખોદણી કહીએ એમાં હું પડું નહીં. એટલે હું કહું કા મને નથી પડતું ફલાણા વ્યક્તિ સાથે નથી પડતું, એમાં તમે શું કહો વચ્ચે પડો છો બરાબર. પણ ક્યાંક થોડી ચાપલુસી કરે પછી અલગ અલગ રીતે એમ કે જોવે તમારું આ કાર્યક્રમ કરવો છે આમ કરવો છે તેમ કરવો છે એવી ડાઈ ડાઈ વાતો કરે. અને આ બધી વાતો પર્સનલાઇઝ ઉપરાંત મેં જનરલાઇઝ પણ વાતો ઘણી લખીશ કે પૂછો ન્યુયોર્કમાં રહેનારા ગુજરાતીઓને પૂછો કે બ્રોડવેના કેટલા મ્યુઝિકલ જોયે. મ્યુઝિયમ ઓફ મોડર્ન આર્ટના ફ્લોર ઉપર ગુજરાત ભારતના એલેમાં જઈને ઘણા ગુજરાતીઓ એલેમાં છે કેલિફોર્નિયામાં. પૂછો એમને કે લેકમાં નામનું હોલિવૂડની અંદર મ્યુઝિયમ છે એમાં માત્ર ભારતીય મૂર્તિઓનો એક આખા આખો કમરો છે, માત્ર ભારતીય મૂર્તિઓનો. કેટલા લોકો જોવા ગયા અને એ જ બધા ભારતીય સંસ્કૃતિના ડાયરા સાંભળવા માટે રોવી પડશે. કસુંબીનો રંગ ગાતા ગાતા આંખમાંથી પાણી એમનાથી વહી જશે. આ નાટક છે, અભિનય છે. આ એક મિસિંગની ફિલિંગ થતી હોય દરેક માણસને થાય. આજે માણસ જે વાતાવરણમાં રહેતો હોય છોડીને બહાર જાય ને એટલે એનું જૂનું વાતાવરણને વધારે યાદ આવે. એ યાદગીરીને આપણે અહોભાવમાં ફેરવી નાખીએ છીએ. આ સાદી યાદગીરી છે. એ તો કોઈક એસ્કીમો પોતાનું ઈગલું છોડીને બહાર આવે તો એ નહીં થતું હોય. એ કદાચ ગુજરાતી મળી જેટલા પીલુડા ન પાડતો હોય એટલું હોય. હું આ બાબતમાં બહુ ક્લિયર છું. પણ મેં એમાં લખેલું અને મને આમાં ઓન કેમેરા કહેવામાં વાંધો નથી. ઘણા ખરા ગુજરાતીઓ ખાસ કરીને જે આવા કાર્યક્રમો સાથે જોડાયેલા છે, આવા પ્રોફેશનલ એસાઇનમેન્ટ સાથે જોડાયેલા છે અને જે લોકો આવી પ્રસિદ્ધિ પુરુષોત્તમો છે, એ લોકો માત્ર ભોળા છે એવું નથી, મૂરખ છે એવું નથી, લુચ્ચા છે, દગાબાજ છે અને એટલે અમેરિકામાં ત્યાં સર્વાઈવ થયા છે. કારણ કે એમનો બેઝિક હેતુ પણ અમેરિકામાં જ્ઞાન મેળવવા જવાનો નહીં પણ ડોલર મેળવવા જવાનો હતો. એટલે એ કરોડપતિ થયા તો એટલા માટે થયા કે કઈ અમેરિકા જઈને કરોડપતિ નથી થયા, અહીં નહોતા થઈ શકતા, ત્યાં જગ્યા મળી, દોડું બધું ઢાળ મળ્યું એટલે કરોડપતિ થઈ ગયા. પણ એવું અહીંના કરોડપતિઓમાં કેટલીક જે સેન્સ હોય છે એ મેં ત્યાં ઓછી જોઈ છે. આ પણ મારો અનુભવ છે. એવા ઘણા બધા અહીં એવા મેં લોકો જોયા છે જે કરોડપતિ હોય પણ એમની જે કલ્ચર, જેમની એક વાત કરવાની શૈલી, એમની એમ કે બહાર જાય તો પણ વર્તવાનું એક વર્તન અને એમનું પોતાનું દેશ પ્રત્યેની એમની પ્રત્યેનું કનેક્શન. મેં મારા લેખમાં એક સારો સવાલ પૂછેલો કે આટલું બધું ભારત પર આ લોકોને ઉભરાઈ જતો હોય છે તો જે સિનિયર સિટીઝન છે ભારતમાં રહેવા કેમ નથી આવી જતા અથવા પોતાના સંતાનોને સેટ કેમ નથી કરતા? એવા છે પ્રવીણભાઈ પટેલ છે અમારા પેટલાદના, તો એમને રીતસર એ ભારત પ્રેમની વાતો નથી કરતા. એમણે સ્વામી સચ્ચિદાનંદ નામની પોતાના વતનમાં એક સ્કૂલ બનાવી લાખો રૂપિયાનું દાન આપ્યું. એટલું જ નહીં, પોતાના મોટા દીકરાને જે ત્યાંનો સિટીઝન છે, એની દીકરાની વહુ અને એના સંતાનો જે ત્યાં સિટીઝન થયા, લોકો એના માટે તો ખાસ પ્રેગ્નન્સીની પ્રસૂતિ કરાવવા પહોંચી જતા હોય છે કે સિટીઝનશીપ ત્યાં નહીં લખાય. આખા કુટુંબને એને ભારતની અંદર એક ફેક્ટરી નાખવા માટે બધું. આજે પણ છે એમની ફેક્ટરી. આજે છોકરાઓ નાનકડા બાળકો સહિત અહીં ગુજરાતમાં રહે છે. આવા કિસ્સા કેટલા. પ્રવીણભાઈ તો બિચારા કોઈ એવી આવો ફાંકો રાખીને ફરતા નથી કે હું મહાન છું. અને જે ફાંકો રાખીને ફરે છે અને પોતાના તસવીરો છપાવવા માટે દોડધામ કરે છે, મને તસવીરો સારો માર્કેટિંગ ભણેલો છું, માર્કેટિંગ ભણાવેલું છે. હું તેમ કહું છું કે સારા કામનું અફલાતું માર્કેટિંગ થવું જોઈએ. તસવીરો શું કામ, પુસ્તકો બનવા જોઈએ સારા માણસોને. મારું કહેવાનું એટલું જ છે. પણ સારા હો તો ને તમે જે નથી બતાવવાની શું કામ કોશિશ કરો. આપણે અમેરિકાને લગતી વાત કરીએ છીએ, વિદેશ પ્રવાસની કઈ વાત થાય છે તો તમે પહેલો વિદેશ પ્રવાસ ક્યારે કરેલો? મતલબ મને જ્યાં સુધી જ્ઞાનમાં છે ત્યાં સુધી રોટરીના એક ગ્રુપ સ્ટડી એક્સચેન્જ પ્રોગ્રામ છે એ વતી પણ તમે મતલબ જર્મની. હા, જર્મની ગયેલો. પહેલો વિદેશ પ્રવાસ અમેરિકાનો થયેલો. અચ્છા. પહેલો વિદેશ પ્રવાસ અમેરિકાનો એ કારણથી કે અમેરિકન ગવર્નમેન્ટે એક આઈવી પ્રોગ્રામ, ઇન્ટરનેશનલ વિઝિટર્સ પ્રોગ્રામ ફોર મીડિયા ચલાવે છે અને મારી રિજિયોનલી ગુજરાત સમાચારમાં હું લખતો એના આધારે એમણે મારી પસંદગી કરેલી. અને એ યુએસ ગવર્નમેન્ટ સ્પોન્સર્ડ પહેલો વિદેશ પ્રવાસ મેં 2004માં કર્યો. અને એના પછી થયો એ જર્મનીનો, પછી દુબઈનો, ફરીથી અમેરિકાનો. અને હવે મારા મગજમાં એક યુરોપનો પ્રવાસ પણ છે મારી રીતે. થોડું જર્મની વખતે મેં થોડું યુરોપ જોયેલું છે પણ હજી વધારે એક્સપ્લોર કરવા માટે. કારણ કે જર્મની હું ખાસું રોકાયેલું, 1.5 મહિનો રોકાયેલું. અને જર્મન લોકોની ઘેર, કારણ કે રોટરીનો પ્રોજેક્ટ એવો હોય છે કે તમારે હોટલમાં નથી રહેવાનું અને તમારે કોઈ ભારતીય ખાવાની માંગણી પણ નથી કરવાની. અને એ મને બહુ આનંદ થયો. આપણે જે કહેતા હોઈએ છીએ કે અમેરિકામાં કે યુરોપમાં ફેમિલી સિસ્ટમ નથી, આ સાવ અંબક અને ઘેર સોફા ઉપર બેઠા બેઠા પલાઠો મારીને આપણા ઘેર બેઠા બેઠા જ કરેલી કોમેન્ટ છે. એટલી જ ભાહ્યાત કોમેન્ટ છે જેટલી પાનની દુકાને સચિન તેંડુલકરે કેમ રમવું એની કોમેન્ટ થતી હોય છે. ફેમિલી સિસ્ટમ હોય છે આપણા જેવી નથી હોતી, જુદા પ્રકારની હોય છે પણ ફેમિલી સિસ્ટમ હોય છે. તો ટાઈગર વુડ્સે સુતાછડા લીધા જ ન હોત. જો લગ્ન જીવનમાં વફાદારી એવો કોન્સેપ્ટ અમેરિકામાં ન હોત તો ટાઈગર વુડ્સની પત્ની જતી જ ન રહી હોત. આટલો આવો અબજપતિ પતિ મૂકીને શું કામ જતી રહે? ત્યાં પણ લાગણીના સંબંધો છે, ત્યાં પણ વફાદારી ની બિન વફાદારી ની વાત છે, ત્યાં પણ સ્કેન્ડલ બહાર પડે જ છે.
બ્રિટન ને મોનિકા વાળી વાત તો સ્કેન્ડલ ગણાતી જ ન હોત. એટલે બધું જ છે, ખાલી એના પેરામીટર સુધા છે. માણસની ઉપર જજમેન્ટલ એટીટ્યુડ નથી. બે પુખ્ત વયના માણસો એકબીજાની સંમતિથી કશું પણ કરતા હોય તેના ઉપર થર્ડ પાર્ટી જજમેન્ટ નથી લેતી હોતી. એ બે જણા વચ્ચેનો મામલો બે જણા વચ્ચેનો રહે છે. ક્લિન્ટન ઉપર જજમેન્ટ એટલે લેવાયું કે ક્લિન્ટન એક એવા હોદ્દા ઉપર હતા જ્યાં ડાયરેક્ટ કનેક્શન પબ્લિક સાથે હતું, અને તો પણ એવું જજમેન્ટ તો નથી લેવાયું કે હોદ્દો છોડી દેવો પડે. આજે એમના પત્ની પણ હોદ્દા ઉપર છે જ, અને ક્લિન્ટનના પુસ્તકો વેચાય છે, ક્લિન્ટન આરામથી પ્રવચનો કરે છે. ગુજરાતી ભોજન લીધું, અમારા મિત્રો મને એવી તાકીદ કરી કે ભાઈ ગમે તે ગુજરાતી રેસ્ટોરન્ટમાં કે ભારતીય રેસ્ટોરન્ટમાં ન જવું, કારણ કે ત્યાં એ લોકો ઓવનમાં બેક કરીને આપતા હોય છે. આપણે જે ટિપિકલ ગુજરાતી માનસિકતા છે કે ભાઈ વધેલી વસ્તુ ભેગી જોડી દેવાય તો સચવાય, તો કેટલીક વસ્તુઓ બેક કરીને આપતા હોય છે ફરીથી. સાઉથ ઇન્ડિયનની વાત જુદી છે, પણ બાકીના ફૂડમાં તો બેક કરીને તમે આપી શકો. જ્યારે એમ કે ટિપિકલ અમેરિકન રેસ્ટોરન્ટની અંદર તો જે વધેલી વસ્તુ હોય એને ગાર્બેજમાં ડિસ્પોઝ કરી દેવાની હોય અને ફરીથી તમે આપી ન શકો. અને મારો બહુ સારો અનુભવ છે, અને હું મને તો ઘણો રીતસર કંટાળો કે આમ જેને આપણે કહીએ ત્રાસ છૂટે એવું મને થતું કે ભાઈ એમને કોઈ કોઈ પરાળે આગ્રહ કરે એટલે એક તો મારે 2-2 કલાક બગાડીને જમવા જવાનું, અને એ વસ્તુ મને બધી ખાવા મળે જ છે. મારા ઘેર મને ખાવા નથી મળતી, ખીચડી ખાવા નથી મળતી. લોકો આમ કે આજે તો ખીચડી ખાઈને ધન્ય થઈ ગયા અમેરિકામાં. ઘણા વખત મને એવી કોઈ તલબ આટલા વિદેશ પ્રવાસમાં ભારતીય ખાવાની લાગી નથી. હું વેજીટેરિયન છું, એગ્સ ખાતો હું છું, અને આમલેટ કે એવું કઈ ખાવાનું આવે અવશ્ય તમે ફોરનમાં પગ મૂકો તમે વેજીટેરિયન થઈ જ જાઓ, તમને ખબર ન હોય. ખાલી એટલી જ આપણે સમાન પણ થયા, બીજા અભાન પણ થયા હોય. બાકી બિસ્કિટ ખાવતો હોય તમે એક્સ ખાતા થઈ જાવ, આઈસ્ક્રીમ ખાવ તો એક્સ ખાતા થઈ જાવ. આ વાસ્તવિકતા છે. એટલે એવા ભ્રમમાં કોઈ રહેવું નહીં કે અમે વિદેશમાં રહ્યા છીએ અને છતાંય અમે ઈંડા નથી ખાતા, બરાબર. પણ હું નોનવેજ નથી ખાતો, ડ્રિંક નથી કરતો. તો એમાં શું બહુ ઠાકથી આ કેટલાક એવા દેશો છે, મેં સાંભળ્યું છે કે જ્યાં મુશ્કેલી પડે છે. હવે એ દેશોમાં તો હું ગયો નથી, પણ અમેરિકામાં ઠાઠથી હું રહી શકું છું. સરસ મજાનું મેક્સિકન ફૂડ મળે છે. ટાકોબેલની વસ્તુ ખાવા માટે હું સ્પેશિયલી 1.5 કલાક ચાલીને જતો, ખાસ શોધીને ટાકોબેલ જીપીએસની અંદર કંઈક ગોતીને. એટલી બધી સરસ મજાના આવે એમ કે ટાકોબેલના પીઝા અને ટાકોઝ મળે છે, સરસ બર્ગર્સ મળે છે, ચીઝ કેક મળે છે, અને હું મારું વજન ઉતારીને આવ્યો છું. સરસ એકદમ હેલ્ધી ફૂડ ખાવાનું, ચીઝવાળું ખાવાનું, સ્વીટ ખાવાનું, આઈસ્ક્રીમ ખાવાનું, બધું ખાવાનું, રોજ 8-10 કિલોમીટર ચાલવાનું. એટલે તમે જે આ જે અમને ટ્રીપ 2010ની યુએસની હતી એ એક ટ્રીપ હતી તમારી પર્સનલ? અને એક સ્વર્ણિમ ગુજરાતનો કાર્યક્રમ હતો, એ લોકોએ મને સ્પોન્સર કરેલો હતો, અને ઇવેન્ટ એક બે દિવસની હતી. પછી હું રોકાઈ ગયો, મારે મારી રીતે થોડું ફરવું હતું, એક્સપ્લોર કરવાનું. ગયા વખતે બેમાંથી બાકી હતું, કેટલાક મિત્રોને એવું આમંત્રણ હતા કે અમારે ત્યાં આવો, અમારે ત્યાં પણ આવો. એક શિવાની કરીને આપણે ઇન્ટરનેટ ઉપર પણ ઘણી એક્ટિવ વાચક છે, એને પણ કહેલું કે મારી ઘેર આવો, ત્યાં બધા વાચકોને મળશું. એમની સાથે કનેક્ટેડ એક સૌમિલભાઈ શાહ છે, મને જેટલા ગુજરાતી કાર્યક્રમો મેં ત્યાં અનુભવ કર્યો ઓર્ગેનાઇઝેશનની રીતે, એમાં સૌમિલભાઈ મને સૌથી વધારે વ્યવસ્થિત આવે છે એટલા ગયા. અને એમનો છેલ્લો કાર્યક્રમ હતો, ઇટ વોઝ હાઉસફુલ. સામાન્ય રીતે આપણે ત્યાં પોસાતા હોય છે સાહિત્ય કરવા આવીને, પણ 25 જણાના ઓડિયન્સ સામે બેસીને બોલી જતા હોય છે. અહીંયા આવીને લેખ એવી રીતે લખે કે લોકોને એમ લાગે મોટું પ્રવચન કરીએ, કે 25 માંથી 5 એક તો મંડપ વાળા હોય છે, પેલું કે મારું મુંગણ સલવાયું છે એટલું બેઠો છું, એ પૈકીને હોય છે. અને એવા કાર્યક્રમો મેં નજરે જોયા અમેરિકામાં, અને એવા કાર્યક્રમો એટેન્ડ કરેલા આપણા મહાન સાહિત્યકારોના લેખો પણ આવી વાંચી લીધા. નવરાત્રી જેવા વિષય ઉપર સાંભળવા માટે તો મને મજા પડી. બીએપીએસ ના બહુ શિસ્તબદ્ધ કાર્યક્રમ હોય છે. બાપ્સ મેં હસતા હસતા એમને ટકોર પણ કરી કે તમે લોકો આટલું બધું શિસ્તબદ્ધ કાર્યક્રમો કરો છો તો હવે અહીંના બાકીના ગુજરાતી વડે કમસે કમ કાર્યક્રમ કેમ કરવા એ તો શીખો ને. તમારી પાસે તો સ્કિલ છે, ઓર્ગેનાઇઝેશન છે, ટીમવર્ક છે, તો તમને શીખવાડો કે શાંત, શિસ્તબદ્ધ, વ્યવસ્થિત અને પિન ડ્રોપ સાયલન્સ સાથેના પૂરી ભીડવાળા કાર્યક્રમો કેમ થાય.